ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે 50 બેડની કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરાઈ. શ્રીજી વિદ્યાધામમાં સ્થાપક પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી ઓક્સિજન બેડ અને વિનામૂલ્યે રહેવા જમવાની વ્યવસ્થા સાથે કોવિડ-19 હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. હાલ તમામ હોસ્પિટલો હાઉસફુલ છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર સહિત સમગ્ર રાણપુર તાલુકામાં કોરોના વાયરસના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, જેને લઈને રાણપુરમાં કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરવા લોકો અને આગેવાનોની સરકાર સામે માંગણી હતી. મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી અને રાણપુર તાલુકાના લોકો કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં જવું પડતું હતું અને ત્યાં પણ હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી રાણપુર પંથકમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાણપુર પાસે લીંબડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ઓક્સિજન સાથે 50 બેડની હોસ્પિટલ ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રીજી સ્વરૂપ સ્વામી રાણપુર ગુરુકુળ કરમળ શ્રીજી વિદ્યાધામ એમને ખાતે આજે અહીંયા નિઃશુલ્ક હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આજે આનું ઓપનિંગ થયું. ઓપનિંગની અંદર માનનીય એસપી સાહેબ અરશદભાઈ મહેતા હાજર હતા. અહીંયા ટેક્સપિનના મુખ્ય માલિક વિશાલભાઈ ભૂપતભાઈ મકવાણા, પિનટેક્સના મુખ્ય માલિક કૌશરભાઈ કલ્યાણી તથા તાલુકા ભાજપ પ્રમુખ વિનોદભાઈ તથા વેપારી મંડળના એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેભાઈ અને ડૉક્ટરની ટીમ તમામ હાજર હતી. એ સિવાયના ઘણા બધા ગ્રામજનોની હાજરીમાં આજે ઓપનિંગ થયું છે. કેટલા બેડની હોસ્પિટલ છે, શું સુવિધા છે હોસ્પિટલ? અહીંયા અત્યારે 50 બેડની હોસ્પિટલ છે. ઓક્સિજન સાથેની સુવિધા આપશું, રહેવા જમવાની સુવિધા આપશું, સવાર બપોર સાંજ 3 ટાઈમ નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. એ રાણપુર તાલુકા પંચાયતનો પ્રમુખ છું. રાણપુર પાસે કોવિડ હોસ્પિટલ આજે ચાલુ થશે, શું વિગત છે, કેવી પ્રકારની હોસ્પિટલ? આજથી 10 દિવસ પહેલાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અત્યારે હાલમાં કોરોના મહામારીને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યાને લેખિતમાં રજૂઆત કરી એ વાત સ્વામીને ધ્યાને આવતા ત્યારે સ્વામીએ મને એવી ખાતરી આપેલી કે મારા સંકુલમાં જો કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તો તમામ સુવિધા મારા તરફથી હું આપીશ. ત્યારબાદ રાણપુરના બંને અમારા સિનિયર આગેવાનશ્રીઓ ઘનશ્યામભાઈ સાવધરિયા, નરેન્દ્રભાઈ દવે સાથે સંકલન કરી અમે આગળ વધ્યા. ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ માટે રાણપુર ટેક્સપિનના માલિક વિશાલભાઈ ભૂપતભાઈ મકવાણા અને સ્પિનટેક્સ કંપનીના માલિક કૌશરભાઈ કલ્યાણીના આર્થિક સહયોગથી અને સૌરભભાઈ પટેલની મદદથી બોટાદ વહીવટીતંત્રના સહયોગથી આજે રાણપુરને 50 બેડની કોવિડ હોસ્પિટલ મળી છે. અમે આશા રાખીએ કે આ સંકુલમાં ભગવાન સ્વામિનારાયણની સત્ર છાયા નીચે, પૂજ્ય સ્વામીની સત્ર છાયા નીચે દરિદ્ર નારાયણની વ્યવસ્થિત રીતે સેવા થાય અને વધુમાં વધુ દર્દી અહીંનો લાભ લઈ અને સાજા થાય એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. આજે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે, શું વિગત છે, કેવી હોસ્પિટલ છે, શું સુવિધા છે? રાણપુર ખાતે ઘણા ટાઈમથી અમે પ્રયત્ન કરતા હતા. છેલ્લા 2 દિવસથી સ્વામીજી સાથે રહીને અમારા ઉદ્યોગપતિ વિશાલભાઈ, ટેક્સિનવાળા કૌશલભાઈ, મારા સાથે નરેન્દ્રભાઈ દવેના પ્રયત્નથી અમે લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ચાલુ કરવાનું નક્કી કર્યું. એમાં બંને વિશાલભાઈ અને કૌશલભાઈનો ખૂબ મોટું યોગદાન રહ્યું. મારી સાથે નરેન્દ્રભાઈની જેમ અમે લોકો વાત કરી, રાણપુર તાલુકાના કોઈ પેશન્ટ કે બહાર જતા હતા કે જગ્યા નહોતી, કોઈ સગવડ નહોતી, એટલે અમે તાત્કાલિક આ હોસ્પિટલ નક્કી કરવું ચાલુ. સુવિધા છે હોસ્પિટલમાં? અહીંયા અમે ઓક્સિજન લોકોને ઓક્સિજન ફ્રી આપશું, દવા પણ ફ્રી આપવાની, ઉકાળા પણ નરેન્દ્રભાઈ તરફથી આપવાના આવે છે. પણ જ્યાં જ્યાં જે લોકોની વસ્તુ જરૂરિયાત પડે, વેન્ટિલેટર છે, બધી સુવિધા અમે આપશું અને જમવાની વ્યવસ્થા પણ અમે લોકોએ કરવાના છીએ દર્દી માટે. એ પણ નિઃશુલ્ક બધું જ આ નિઃશુલ્ક કામ કરવાનું છે. અમારું કેટલા બેડની હોસ્પિટલ બનવાનું? અત્યારે 50 બેડની હોસ્પિટલ થશે.
दस बेड ऑक्सिजनवाला और दस पची जेम जरूरत वीस बेड ऑक्सिजनवाला था तीस बेड एम नम थे शुरुआत तो दस पची बाकी दस रहे परिचय कौशर कल्याणी હોસ્પિટલ રાણપુર લીમડી રોડ ઉપર કરમણના પાટીએ શ્રીજી વિદ્યાધામ ગુરુકુળની અંદર કરવામાં આવ્યું છે. તેની અંદર સુવિધામાં 20 ઓક્સિજન બેડ, 30 સાદા બેડ, કુલ 50 બેડ અને નિઃશુલ્ક જમવાનું ફ્રી, ટ્રીટમેન્ટ ફ્રી, દવાઓ ફ્રી